નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9, હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ટોપ 9 સમાચારની. ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પણ વરસાદી માહોલ. ભાણવડ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા. મુખ્ય માર્ગો પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પોરબંદરમાં મુશળધાર વરસાદ વરસતા ખાબક્યો છે. 2.5 ઇંચ વરસાદમાં પોરબંદરના અનેક વિસ્તારોમાં સર્જાઈ છે જળબંબાકારની સ્થિતિ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા. સુદામા ચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ, એસવીપી રોડ, ફુવારા વિસ્તારમાં પાણી ભરાયા છે. મનપાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક દાવાઓ કરતા આ પોલ ખુલી ગઈ. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ચોકલી, વડાલ, ચોકી, કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. મેઘરાજાની પધરામણીથી કાળજાળ ગરમીથી લોકોને રાહત. ભાવનગરમાં પણ સતત 3જા દિવસે વરસાદી માહોલ છે. પાલીતાણા, ગારીયાધાર સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. પાલીતાણા તાલુકામાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. મુંદ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. મુંદ્રાના ભૂજપુર, રામણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. અંજાર મુંદ્રા હાઈવે પર અનેક ગામોમાં વરસાદ પડ્યો છે. તુંબડી, સમઘોગા, હોથી સહિતના ગામડાઓમાં પણ વરસાદ છે. વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધરમપુર, પારડી, વાપી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ધરમપુર, ખારવેલ, બિલપુડી, અસુરા, બામતીમાં પણ વરસાદ ખાબક્યો છે. પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યા પર વરસાદ જોવા મળશે. દ્વારકા અને પોરબંદરમાં મુશળધાર વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે. 20 જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી સપ્તાહે તેજ ગતિના પવનો ફૂંકાવાની આગાહી છે. 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે, જેના કારણે ચોમાસું આગળ વધશે અને વ્યાપક વરસાદ વરસશે. તો 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે.